नमस्कार, हूँ भूमित जानी अने तमे जोड़ा छो मंतव्य न्यूज। न्यूज लाइव में आ महत्वना समाचार थी शुरुआत करीशुं। जे रीते कोरोना कहर बाद हवे कंट्रोल में आवी रह्या छे केस, त्यारे राज्यनी अंदर आज थी तमाम निचली कोर्ट ए शुरू थई चूकी छे। राज्यनी तमाम निचली अदालतो आज थी शुरू थई चूकी छे। 14 महीना बाद कोर्ट में कामकाजनो प्रारंभ थवा जई रह्यो छे। कोविड नियमोना पालन साथे कोर्टनी अंदर कार्यवाही करवामां आवशे। जज, वकील अने पक्षकारोना थर्मल चेकिंग बाद ज तेमने कोर्टनी अंदर प्रवेश देवामां आवशे। साथे ज कार्य कार्यवाही विना आवनारा मुलाकातीओने प्रवेश आपवामां नहीं आवे। तो केन्टीन में खाद्य सामग्री पेकेज फूड में राखवा आदेश करवामां आव्यो छे। संवाददाता मानसी लाइव जोड़ाया छे, तेमनी पासेथी विगत मेळवशु। जी मानसी, जणावशो जे रीते राज्यनी तमाम निचली अदालतो आजथी शरू थई छे, आप कई जग्या छो अने कई जग्याए कई प्रकारनो माहोल छे? ભૂમિત, બિલકુલથી ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોના કાળ શરૂ થયો, મતલબ કે માર્ચમાં જ્યારે લોકડાઉન, પહેલું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું, ત્યારથી જ અમદાવાદની અને તમામ જે રાજ્યભરની જે કોર્ટ છે તે બંધ જોવા મળતી હતી। તમામ જે કોર્ટમાં થતી જે કામગીરી છે તે બંધ કરવામાં આવી હતી। ત્યારે મહત્વનું છે કે આજથી ફરીથી જે રીતે કોરોનાના કેસો ઘટતા જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આટલા સમયગાળાથી સુમસામ બનેલી જે નીચલી કોર્ટ છે તે ફરીથી કાર્યરત થઈ છે। આજે જે દ્રશ્યો છે તે અમદાવાદમાં આવેલી ગ્રામ્ય જિલ્લા જે કોર્ટ છે મિરઝાપુર ખાતે આવેલી ત્યાંના આ દ્રશ્યો છે કે પ્રત્યક્ષ જે સુનાવણી હતી તે ફરીથી હવે રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે। ત્યારે કોરોના કાળમાં લગભગ એક વર્ષને બે મહિના ઉપરના સમયગાળાથી કોર્ટ બંધ હતી। રાજ્યના તમામ જિલ્લાઓની અદાલતોમાં પ્રત્યક્ષ જે સુનાવણી છે તે શરૂ કરવાનો જે નિર્ણય હતો તે હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો હતો, જેની માન્યતાથી હવે તમામ જે કોર્ટ છે, નીચલી અદાલતો છે, તેમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થઈ ગઈ છે। માત્ર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી જે અદાલતો હોય તેને જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી આપવામાં આવશે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો હતા તે લોકોને રાહત થશે। ત્યારે મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભૂમિત મહત્વપૂર્ણ જે સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ અદાલતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કોરોનાની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવાનું રહેશે। એટલે કે કોર્ટ પરિષદમાં આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વકીલ હોય કે કોર્ટમાં આવતા અન્ય જે નાગરિકો હોય તેમના એન્ટ્રી માટે એક જ જે ગેટ હતો તે ગેટ રાખવામાં આવ્યો છે। ત્યારે કેટલાક જે કોરોનાની જે ગાઈડલાઈન છે કે તમામ કોર્ટમાં આવતા જે નાગરિકો હોય કે પછી સ્ટાફ હોય તેમને કમ્પલસરી ટેમ્પરેચર ચેક કરવાનું રહેશે અને ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ મળશે, સાથે જ માસ્ક વગર કોઈ પણ લોકોને કોર્ટમાં એન્ટ્રી નહીં મળે તેવી કેટલીક ગાઈડલાઈનો હતી, જે ગાઈડલાઈનનું પાલન કરીને આજથી જ જે કોર્ટ છે તે કોર્ટની શરૂઆત થઈ ગઈ છે, પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થઈ ગઈ છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પક્ષકારો હોય કે પછી વકીલો હોય તેમને ચોક્કસથી ભૂમિત કહી શકાય કે રાહત મળશે, કારણ કે જે રીતે કોરોના કાળ શરૂ થયો ત્યારે સૌથી વધુ બેરોજગાર જે બન્યા હોય તે વકીલો છે, કે જે કોર્ટમાં બેસીને પોતાનું કામ કરી રહ્યા હતા, નોટરીનું કાર્ય કરી રહ્યા હતા, પરંતુ કોર્ટ બંધ હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમનો જે વ્યવસાય હતો તે ક્યાંક ને ક્યાંક પડી ભાંગ્યો હતો, કારણ કે કોર્ટમાં સન્નાટો જોવા મળતો હતો, લોકો આવી નહોતા રહ્યા। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જનજીવન કોરોનાના કેસો ઘટતા સામાન્ય થતું નજરે ચડે છે, ત્યારે જે કોર્ટ છે તેની શરૂઆત થતા જે લોકો હોય છે કે જે ન્યાયની માંગ કરતા હોય છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક રાહત થશે, સાથે જ જે વકીલો છે કે જેમનું ગુજરાન અહીંયા કોર્ટના માધ્યમથી ચાલતું હોય છે તેમને પણ રાહત થશે। ભૂમિત જી માનસી, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। જે રીતે કોર્ટની અંદર આજથી કામગીરી ફરીથી શરૂ થઈ ગઈ છે।